सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओमय अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितनम सागर ग्रंथ में पूर्व पांचमो ने तरंग चार એમાં છેલ્લે એમ કથા લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિ ગઢપુરની અંદર છે, ઉન્મદ ગંગામાં સ્નાન કર્યું છે, હરિજયંતીનો સમય કર્યો છે, આખી રાત પંજરી વેચતા ગઈ છે, મહારાજને અર્ચા કરી છે, વિચક્ષણ એવા એ ભલબાપુ એ સંતોનું પૂજન બાકી રહી ગયું હતું એ સવારમાં કર્યું છે, ઉન્મદ ગંગામાં સ્નાન કર્યું ત્યારે મહારાજે ઉન્મદ ગંગાનો મહિમા કીધો કે આ પૃથ્વી પર આ ગંગા જેવું બીજું કોઈ સ્થાન નથી। ત્યાર પછી મહારાજ સ્નાન કરીને આવી જમાડવા માટે જ્યારે બાજોટ ઉપર બેઠા છે ત્યારે બાજોટ ઉપર બેસીને કંઈક બોલ્યા હતા, એ બોલવાની વાત જે અધૂરી હતી એ આગળ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને સંભળાવે છે। આધારાનંદ સ્વામી લખે છે પૂર્વ પાંચમું તરંગ પાંચ। श्री हरि विप्र से कहत है बोतन करना बेर लाए तुम भोजन सब भई है बहुत अवेर भोजन भर भर थाल ही लाए विप्र ते ही वार जलेबी मोती चूर ही बर्फी પેંડા નહીં પાર। ભોજન મજબૂત આવી ગયું દાદા। શ્રી હરિએ વિપ્રોને કહ્યું, તમે ઘણી જ કાળજી રાખીને વ્યવસ્થિત રીતે બધા ભોજન બનાવ્યા છે તો હવે વધારે વાર લગાડશો નહીં, ઘણું મોડું થયું છે, માટે તમે જલ્દી ભોજન અહીં લાવો। રસોઈને બનાવવી એ પણ એક કળા છે, બનાવ્યા પછીથી વ્યવસ્થિત રીતે અને ઝડપથી બે રીતે પીરસવું એ પણ એક કળા છે। ઘણા બનાવ્યા પછી હંકેલો કરો એટલી વાર લગાડે તો લો પંક્તિમાં બેઠેલો થાકી જાય, અને ઘણા કેટલી ઉતાવળથી પીરસે તે જોતું હોય ને તોય આગળ નીકળી જાય, આમાં આમ લેવું જ લેવું લેવું જ કરતાં આગળ નીકળી જાય તો કાંઈ નહીં, ઝડપીમાં પીરસી દીધું હોય, બધા ભૂખ્યા રહ્યા હોય પણ ઝડપી પણ પીરસે અને તૃપ્ત પણ કરી દે એવું ભગવાન શ્રી હરિને આવડતું। આ તો ભગવાનની કળાઓ છે બધી, ભગવાને દીધી હોય તો આવે। તેથી તે સમયે તે વિપ્રો થાળ ભરીને બધા પકવાન વગેરે ભોજનોને લાવ્યા, જલેબી મોતીચૂર બરફી અપાર પેંડા સૂતરફેની ઘેબર ઘણી જાતના લાડુ, તીખું તો કંઈ આવતું જ નથી, ગળ્યું જ આવે છે, મજા આવે હા દાદા, લાડુ હોવા છતાં એક સાથે લાવ્યા, બધું એક સાથે લઈ આવ્યા, જુદા જુદા જાતના લાડુ હોવા છતાં એક સાથે બધા લાડુ લાવ્યા, ઘેબર બરફી પેંડા જલેબી બધું જ લાવ્યા, તેનો ગંતા પાર આવે તેમ ન હતું, દૂધપાક બિરંજ હરીસો હજુ ક્યાં તીખું આવ્યું,
જોવામાં પણ મનોહર જનાતી એવી પૂરી લાવ્યા, ભજીયા અને સુંદર વડા પણ લાવ્યા. હવે તીખું આવ્યું, તીખું તો બે જ અને ગળી તો 10-15 આઈટમ થઈ ગઈ. અનેક પ્રકારના શાકભાજી લાવ્યા, તે બધું ભગવાન શ્રીહરિને પીરસ્યું એટલે તેઓ જમ્યા. બધા જ ભોજન રુચિકર ભાવે તેવા હતા, તેથી પ્રભુ જમીને તે સમયે તૃપ્ત થયા. બધા ભાવે એવા હતા, કાંઈ ભાવે ના એવું નહોતું, બધું જ સરસ હતું. ઘણીક વખત થાળ એટલો સરસ થાય, ક્યું જમવું ને ક્યું મૂકવું એવું થાય. કોઈક વખત એવું હોય કે એક બે વસ્તુ સરસ બની હોય તો કાં તો આપણે પહેલાં જમી જઈએ અને કાં તો છેલ્લે જમીએ, જેવી રુચિ. પણ બધી જ વસ્તુ સરસ બની હોય તો ઉપાધિ થઈ પડે કે કઈ જમવી આવે એમ. અને ભગવાન શ્રીહરિ બધી જમ્યા. કર કુદોવત ભય તત કાલા, પીછે મુખ દોય ધર્મ લાલા, સંત કી સબ પંગત કરાય, પીરસન લાગે પ્રીતમ આઈ, પીરસન લાગે પ્રીતમ આઈ. જમી રહ્યા ત્યારે તુરંત ધર્મપુત્ર શ્રીહરિ હાથ ધોયા, પછી મુખ ધોયું, પછી સંતોની પંગત કરાવી અને પ્રીતમ પ્યારો પોતે આવીને પીરસવા લાગ્યા. જમાડ્યા પછી પીરસવું એ અઘરી બાબત છે. એમાંય બધા બરાબર થાળ જમ્યા હોય ને પછી પીરસવું, વાંકા વળવું. ઘણાય કહી દે કે જો જમ્યા પછી પીરસવાનું ના કહેતા, પીરસવાનું હોય તો મને જમતા પહેલાં કહી દો, જમ્યા પછી તો પથારીની વાત કરજો, પછી પીરસવાની વાત ન કરતા. પછી વાંકું વળાતું હશે ભલા તો પછી જમ્યા શું કહેવાય? જ્યાં સુધી વાંકું વળાય એનો અર્થ છે કે પેટ ભરીને જમ્યા નથી. વાંકું વળાય છે, જમ્યા પછી પીરસી શકો એટલે બરાબર જમ્યા ના કહેવાય, પણ જમ્યા પછી સીધી પથારી જ લેવી પડે એવું જમાડવાનું. મહેમાન આવ્યા હોય ને તો ફ્લાઇટમાં જવાનું હોય તો જઈ જ ના કે ઘરે જ રહી પડે, એવું જમાડવાનું હોય. આજે કોણ આવું જમનારા ને કોણ જમાડવાવાળા? કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બધા જ સેવકો, મોટા મોટા સદગુરુઓ શરીરમાં બેઠા છે. મહારાજે કહ્યું ને, ક્ષય રોગ રૂપે મોટા સદગુરુ મળ્યા છે, મુક્તાનંદ સ્વામીને કહે તે ગળ્યું ચીકનું ખાવા દેતા નથી. એમાં બધા સદગુરુઓ મોટા મોટા આપણી અંદર બેસી જાય. સેમ જેમ સમય જાય એમ ડાયાબિટીસ સદગુરુ થાય, એ વા સદગુરુ થાય, કોલેસ્ટ્રોલ સદગુરુ થાય, અલગ અલગ બધા સદગુરુઓ આવ્યા કરે અને એ ધીરે 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 બધું ઓછું કરતા જાય. શ્રીહરિ થાળમાં જે ભોજન જમ્યા તે બધો થાળ એબલ ખાચરને આપ્યો, તે સિવાયનો એક બીજો થાળ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીહરિ પાસે માગી લીધો. સખા ભગત હતા ને, મહારાજને કે મહારાજ એભલ બાપુને દીધો, અમારો શું વાંક, અમને દો, માગી લીધો હામેથી. માચા ખાચર આદિ બધા દરબારોને પંગતમાં જમવા બેસાડ્યા. જીવા ખાચરને જમવા બોલાવ્યા હતા તેથી તેઓ પરિવાર સાથે આવ્યા હતા. શ્રીહરિ અતિશય પ્રેમભાવથી સૌને પીરસવા લાગ્યા. જ્યાં સુધી પંગતમાં બધા જમતા હતા ત્યાં સુધી શ્રીહરિ અત્યંત ભાવથી પીરસતા રહ્યા. શ્રીહરિ જ્યારે ઘી અથવા દૂધ પીરસતા હોય ત્યારે એકને પીરસીને બીજે પાત્રે પીરસવા જતા ક્યારેય ધાર પાછી ખેંચતા નહીં. આમ દૂધને ઘી પીરસાય, આપણે તો ચમચી લઈને આમ ચમચી એ આવડી જોઈ આવે તો આવડી જ કહો, હવે એમાં ક્યારે પાર આવે. અને શ્રીજી મારા તો આમ ધાર કરે ને તે બીજાના પાત્રમાં જતા નીચે ઢોળાય, ધાર તોડવાની જ નહીં, પીરસવાનું. શ્રીજી મહારાજને આવું ગમતું. બોલો, અખંડ ધાર. આપણા જેવા સારું છે એ વખતે હતા નહીં, નહીં તો આપણે તો ટીકા ટીપની મહારાજની કરી નાખત કે ખવડાવતા હોય તો વાંધો નહીં પણ ઢોળતા શું કરવા હશે. પર્વતભાઈને ઘેર ગયા ને તે પેલા મહારાજ વારે વારે કે મારો પર્વત, મારો પર્વત, મારો પર્વત. તે પેલા દરબારો કે હું તમારો પર્વત, તમારો પર્વત કેવડો? અરે મહારાજ કે અમારા પર્વત જેવો તો કોઈ ભગત નહીં. તો દરબારો બધાય કે હું તમારો પર્વત, ભગત હું તમારો પર્વત, કોઈક દી બતાવશું મહારાજ કે. પર્વતભાઈને ઘેર ગયા,
પર્વતબેન ઘેર ગયા ને તે બધા ચણા પડ્યા હતા અને બધું ઘાસ પડ્યું હતું, તો દરબાર હોય ગોળે ગોળા બધા ખુલ્લા મૂકી દીધા બધાની અંદર. પર્વતભાઈ મહારાજના ઢોલિયાપાઈ આવીને બેસી ગયા. મહારાજ કે પર્વતભાઈ કંઈ પૂછો આ દરબારોની સરભરા. પેલા દરબારો બધા વાતો કરે કે લો આ પર્વત એને ઘેર આવ્યા, કાંઈ પૂછતો છે નહીં પાણીનું કંઈ. પર્વતભાઈ કે મહારાજ માલિક ઘેર આવ્યા, હવે ચાકરને શું ચિંતા, ચાકરને શું ચિંતા, માલિક આવ્યા છે પોતે, મારે શું ચિંતા, બધું તૈયાર જ છે મહારાજ જે જોઈએ. મહારાજે જોયું ઓલા દરબારોએ ઘોડા છૂટા મૂક્યા. મહારાજ કે તમારે ઘેર આવું કરો છો, પારકે ઘેર આવી ધમાલ કરો, તમારે ઘેર આવી રીતે ઘોડા છૂટા મૂકો છો? ના મહારાજ, તો બાંધી દો કે આવી તો અમે માલિક છીએ. અને પછી દરબારોને જંબા બેહાડ્યા ને જ્યારે મહારાજે ઘી પીરસ્યું ને ત્યારે પર્વતભાઈ કે મહારાજ છૂટા ચૂરવામાં ઘી પીરસતા હતા ને, પર્વતભાઈ કે મહારાજ જો ધાર તૂટે ને તો મારા હમ ધાર તૂટવી ના જોઈએ. અને મહારાજ આમ પીરસે આખી થાળીઓને પથ્થર પેલા પાર્ષદોના આખા છલો છલ ભરાઈ જાય ઘીથી, અને નીચે જમીન પલળે ને ત્યારે પર્વતભાઈ નાચવા લાગે. મહારાજ કે જો આ મારો પર્વત, આ મારો પર્વત, હું પર્વત પર્વત કહું છું. દરબારો બધાય મોઢા માંગડા નાખી ગયા કે વાહ પર્વતભાઈની હમજન કેવી. એવું ના વિચાર્યું કે શ્રીજી મહારાજ ઘીને ઢોળે છે, આટલો બધો ઘીનો બગાડ શા માટે કરતા હશે. પણ મહારાજની લીલા એ જોઈને આનંદ પામ્યા. મહારાજનો સ્વભાવ આવો હતો એવું આધારાનંદ સ્વામી નોંધે છે. શ્રી હરિ જ્યારે 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 ઘી કે દૂધ પીરસતા ત્યારે એકને પીરસીને બીજે પાત્રે પીરસવા જતા ક્યારેય ધાર પાછી ખેંચતા નહીં. આમ ના કરે જગ, આમ જ કમંડળું રે. એક દી આપણે આવું રાખવું પડશે. યજમાન એક મજબૂત ગોતીએ, અને યજમાન મજબૂત ગોતીને ભોજન જમવાવાળા મજબૂત ગોતવા પડે. અત્યારે યજમાન તો મળી જાય જોઈએ એટલા. હમણાં જો યજમાન ગોતવા નીકળે કે આવી રીતે મહારાજે પીરસ્યું એમ આપણે પીરસવું છે, તો અત્યારે હરિભક્તો ઢગલો કરી દે કે સંતો અમારી રસોઈ હાલો. તો સંતો જ પહેલાં કે અમાર પર પ્રયોગ ના કરતા રસોઈનો, હરિભક્તોની પંક્તિ કરીએ. એમાં મજબૂત મજબૂતને લેવા પડે, સમજ્યા? 70-80ના થયા હોય ને એવાને લેવાના, એટલે એની ઉપર ધારનો પ્રયોગ થાય. અત્યારના ભણેલા ગણેલાનું કામ નહીં, ગણીને લે એનું કામ નથી. આ જંબાવાળા બધા ગયા આવે, આવા કોણ જંબાવાળા, બહુ ઓછા રહ્યા હોય. હજુ ગામડામાં હોય કે આવું જમી શકે. પંગતમાં બધા જમતા હતા ત્યાં સુધી શ્રીરે અત્યંત ભાવથી પીરસતા, બંને હાથ સાથે પોસ ભરી ભરીને સાકરનું બૂરું પીરસતા. પછી પેલા છૂટા ચૂરમામાં સાકર નાખવાનું હોય ને સાકરનું બૂરું, તે આમ ચમચીથી નહીં આમ જ, કારણ કે ઘી એવડું પીરસ્યું હોય તો પછી કોઈને કહેવું જ ના પડે મૂકો એમ, આમ જ કેવું પડે, બસ રાખો આવે. અને શ્રી હરિને પીરસવામાં અપાર પ્રેમ હતો. હેત દેખાડીને વારંવાર પીરસવા ફરતા, ફરવા છતાં જ્યારે કોઈએ કાંઈ ન લીધું ત્યારે શ્રી હરિએ હાથ ધોયા. ફર્યા ને બધા સિંહ ગર્દના કરવા લાગ્યા, નહીં મહારાજ, નહીં મહારાજ, નહીં જોઈએ મહારાજે ત્યારે હાથ ધોયા. તે પછી હરિભક્તોને પ્રેમથી દર્શન આપવા માટે જીવા ખાચરના દરબારમાં આવ્યા. ઘનશ્યામ શ્રી હરિ ભક્તોના મનોરથો પૂર્ણ કરતા હતા એટલે ત્યાં આવીને હિંડોળા ઉપર વિરાજમાન થયા. ભુજના સુંદરજીભાઈ સુથારે લખેલો પત્ર બરાબર તે સમયે મળ્યો અને શ્રી હરિએ તે આખો પત્ર વાંચ્યો અને બધા સમાચાર જાણ્યા. પછી તે જ સમયે તે પત્ર મુક્તાનંદ સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામીને પણ વાંચી સંભળાવ્યો. ભુજના સુંદરજી સુથાર જે શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા, સદગુરુ રામાનંદ સ્વામી વખતના રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ભુજની અંદર રામાનંદ સ્વામી જ્યારે જતા ત્યારે સુંદરજી સુથારને ઘેર જ ઉતરતા. ખૂબ સમજણવાળા ભક્તરાજ હતા. શ્રીજી મહારાજે જ્યારે સુંદરજી સુથાર ભુજના રાજકુંવરનું ખાંડું લઈને પરણાવા જાય છે અને ત્યારે રસ્તા વચ્ચે મહારાજના દર્શને જઈને મહારાજ પૂછે, સુંદરજી કોણ, મહારાજ તમારો દાસ, દાસના શું લક્ષણ, સ્વામી કેમ કરવું, તો માથે મુંડો કરીને બેસી જવા લો. માથે મુંડો કરાવીને ફક્ત દર્શને ગયા હતા રસ્તા વચ્ચે, જાન તો ઊભી છે પાદરમાં. માથે મુંડો કરાવીને મૂછો કઢાવીને સાધુ કરીને જાઓ મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા. આવી નિષ્ઠાવાળા, આવી સમજણવાળા ભક્ત હતા. પછી એમને અહંકાર પણ આવેલો અને ટાળવા માટે મહારાજે 18 કાગળ પણ લખેલો, પરંતુ એની સમજણ આવી હતી. એમનો પત્ર કંઈક લખીને આવ્યો છે, મહારાજને આમંત્રણ દીધું છે, મહારાજ ભુજ આવો.
ત્યારે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી પાસે મહારાજે પત્ર વાંચ્યો વાંચ્યો એટલે તરત મુક્તાનંદ સ્વામી જે બોલ્યા છે સાંભળવા જેવું છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું આપ તો સાક્ષાત પરમેશ્વર છો નિજ ભક્તોને માટે જ આપ પ્રગટ થયા છો રામાનંદ સ્વામીએ આપને જેમ કહ્યું છે તે પ્રમાણે આપ પ્રભુ મનમાં વિચાર કરીને જે રીતે ભક્તોનું હિત થાય તેવો નિર્ણય કરો મહારાજે પત્ર વાંચીને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીની સલાહ માગી છે કે આ પત્ર આવ્યો છે આપણે શું કરવું જોઈએ જ્યારે જ્યારે પણ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે સલાહ માગી છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ જે શ્રીજી મહારાજને સલાહ માગી ત્યારે જે પ્રત્યુત્તર આપ્યા છે એ હરિચરિત્રામૃત સાગરના દરેક પ્રત્યુત્તરો આપણને જ્યારે મોટા પુરુષો આપણી સલાહને માગે ત્યારે આપણે શું પ્રત્યુત્તર આપવો એ પ્રત્યુત્તર શીખવાડવા માટેની રીતિ એમાંથી મળે છે આપણને જ્યારે જેમાં આપણું આસ્થાનું કેન્દ્ર છે એ જગ્યાએથી આપણને કોઈ સલાહ પૂછવામાં આવી ત્યારે એને કઈ પ્રકારથી એને પ્રત્યુત્તર રજૂ કરવો એ મુક્તાનંદ સ્વામીની વાતની અંદર બહુ મોટો વિવેક છે સ્વામીએ કીધું મહારાજ તમને રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા છે રામાનંદ સ્વામી તમને બધું કહીને જ ગયા છે રામાનંદ સ્વામીની રુચિને તમે સારી રીતે સમજો છો તમને જેમ રામાનંદ સ્વામી પ્રેરણા કરે એમ તમે કરો પ્રભુ મનમાં વિચાર કરીને ભક્તોનું હિત થાય એવો નિર્ણય કરો ગુરુ રામાનંદ સ્વામીની જેવી મરજી હોય તેવી આપ યથાર્થ રીતે જાણો છો કેટલું દાસત્વ કહેવાય મુક્તાનંદ સ્વામી 42, 45, 50 વર્ષની આસપાસની ઉંમરવાળા સંત રામાનંદ સ્વામી ભેગા વર્ષો સુધી રહેલા અને નીલકંઠ વર્ણી 21 વર્ષે આવીને રામાનંદ સ્વામી પાસે રે ગાદી સંભાળે અને હજુ થોડો સમય થાય ને રામાનંદ સ્વામી ધામમાં જાય અને ત્યારે મુક્તાનંદ સ્વામી આવડા જૂના સત્સંગમાં એ નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામીને એમ કહે છે કે રામાનંદ સ્વામીની યથાર્થ રુચિને આપ જાણો છો તમને ખબર છે કે રામાનંદ સ્વામીને શું ગમે છે તેઓ આપને જેવી પ્રેરણા કરે તેવી રીતે તમે અને અમે બધા કરશું તમને જેવી પ્રેરણા કરે ને એવું તમારે કરવાનું અને એવું તમારે અમને કહેવાનું અમે પણ એવું કરશું મુક્તાનંદ સ્વામી એમ ના કીધું કે સ્વામી મને પ્રેરણા કરે એવું આપણે કરશું તમને સ્વામી જેવી પ્રેરણા કરે એવું તમારે ને અમારે કરવું જોઈએ આ વિવેક મુક્તાનંદ સ્વામીનું દાસત્વ એટલે દાસત્વના આચાર્ય કહેવાય સ્વામી તો સ્વામીની જે રજૂ કરવાની પદ્ધતિ બોલવાની પદ્ધતિ સ્વામીનું જે જ્યારે જ્યારે સ્વામીને સન્માન પ્રાપ્ત થયું હોય ત્યારે સ્વામીની જે સમજણ સ્વામીના જે વિચાર જબરજસ્ત એટલી ઊંચી ભૂમિકાએ સ્વામીનું જીવન વીતેલું છે આ સત્સંગમાં કે આ સ્વામી જેવું પાત્ર સત્સંગની અંદર એ સ્વામીનું પાત્ર જેવું જોઈએ ને એવું જો એને વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરવામાં આવે ને તો સ્વામી જેવું પાત્ર કોઈ ઉપસે નહીં એવા મુક્તાનંદ સ્વામી છે રામાનંદ સ્વામી કહાવત જોઉ તુમકુ હમ સબ જાનત હે સોઉ તુમ કરો અબ જોજો સ્વામી સો સત્ય માનત હે બહુ નામી સો સત્ય માનત હે બહુ નામી જેમ ગુરુ રામાનંદ સ્વામી હતા તેમ અત્યારે અમે આપને તેમને સ્થાને માનીએ છીએ રામાનંદ સ્વામીએ તમને ગાદી દીધી છે રામાનંદ સ્વામી પોતાના સ્થાન ઉપર તમને નિમેલા છે રામાનંદ સ્વામીએ તમામ ત્યાગી ગૃહીને તમારી આજ્ઞામાં રહેવા માટેનું બધાને આજ્ઞા કરી છે તો અમારી માટે તો તમે રામાનંદ સ્વામી જ છો અત્યારે એના સ્થાને અમે તમને માનીએ છીએ બહુનામી આપ અમારા સ્વામી છો એટલે આપ અત્યારે અમને જે આજ્ઞા કરો તેને અમે સાચા અર્થમાં માનશું અત્યારે આપે જે વચન આપ જે વચન બોલશો તેને અમે સ્વામીના જ વચન માનશું કેટલી રામાનંદ સ્વામીમાં નિષ્ઠા મુક્તાનંદ સ્વામીને કેટલી નિષ્ઠા આટલી ઉંમરવાળા સંત આટલા જૂના સંત આટલા જ્ઞાની સંત આટલા વિવેકી સંત આટલા સાધુતાવાળા સંત આટલા તપસ્વી સંત આટલા ભજની સંત
આટલી અંતરમુખી વૃત્તિવાળા સંત એમ કહે છે કે તમે જે વચન બોલશો ને એ પ્રમાણે જ અમે માનશું, આપ જે કરશો કહેશો તે અમે કરશું, તેમાં પાછો પગ નહીં ભરીએ. અમે આપને હાથ જોડીને કહીએ છીએ કે આપ અમને જેમ રાખશો તે પ્રમાણે અમે રહેશું. એવું ન માનવું કે આ નીલકંઠ વર્ણી ભગવાન છે એટલે મુક્તાનંદ સ્વામી આવું કહે છે. આ મુક્તાનંદ સ્વામીની રામાનંદ સ્વામી પ્રત્યેની અળગ નિષ્ઠાનું સ્વરૂપ છે. નીલકંઠ વર્ણી નહીં, રામાનંદ સ્વામીએ પોતાની ગાદી ઉપર ગાંડો બેહાડ્યો ને, 5 વર્ષનો છોકરો જો રામાનંદ સ્વામીએ પોતાની ગાદીએ બેહાડ્યો હોત તો મુક્તાનંદ સ્વામીને એ ગાંડા છોકરામાં પણ રામાનંદ સ્વામીના દર્શન થાય એવી સ્વામીની જબરજસ્ત નિષ્ઠા હતી ગુરુમાં. તમે વિચારો કે મુક્તાનંદ સ્વામીનું એક ચરિત્ર ખાલી થયું છે આ સત્સંગમાં, કે સ્વામીને એવો ગાઢ થયો કે શ્રીજી મહારાજ સમાધિ કેમ કરાવે છે. મારા દીયોને પાખંડ મેલી, સતસંગમાં ન થાવું ફેલી, સમાધિ તો નથી સહેલી, મોટા યોગીને પણ છે દોયલી. આ સમાધિ તમે, આ પાખંડ ક્યાંથી ચાલુ કર્યું? રામાનંદ સ્વામી વખતે નહોતું ને તમે ચાલુ કર્યું. મુક્તાનંદ સ્વામી આ ચરિત્ર કર્યું છે. બાકી સ્વામીને તો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય તો લોયાનું ત્રીજું એનું સાક્ષી છે, પણ સ્વામીનું ચરિત્ર. પણ સ્વામીને જ્યારે આવું ચરિત્ર કરવાનું થયું ત્યારે એ ચરિત્રમાં આગળ જતા સ્વામીએ જ્યારે રામાનંદ સ્વામીનો ડોલિયો ઉતારીને મહારાજની જય સદ ગુરુ સ્વામી આરતી કરી, મહારાજે કહ્યું સ્વામી આ ઢોલિયો અમે ના હોય, આ તો ગુરુનો ઢોલિયો કહેવાય. બહુ છેતરાયો કે બહુ છેતરાયો, પણ એ નિશ્ચયની આમ રણકાર મુક્તાનંદ સ્વામીને કોણે લાવી દીધું? મહારાજનું ઐશ્વર્ય તો જોયું જ તું સ્વામીએ. લોજમાં આવ્યા તે દિવસના શ્રીજી મહારાજના ઐશ્વર્યને જોતા હતા, લોજમાં આવ્યા તે દિવસથી શ્રીજી મહારાજની ધર્મ નિષ્ઠાને જોતા હતા, લોજમાં આવ્યા તે દિવસથી શ્રીજી મહારાજની ચુંબક જેવી મૂર્તિમાં હજારો નરનારીઓ ખેંચાતા એને જોતા હતા. રામાનંદ સ્વામીએ હજારો વખત કીધેલું કે હું તો ડુગડુગીનો વગાડનાર છું, આ ખેલનો ભજવનાર છે, એ તો એમના મગજમાં હતું જ, પણ રામાનંદ સ્વામી કરતા પણ આ વિશેષ છે. એ હા ક્યારે પડી? રામાનંદ સ્વામીએ જ્યારે ખાખરાના વનમાં દર્શન દઈને કીધું મુક્તાનંદ ભૂલો ના પડતો, આ સર્વોપરી છે, જેમ કૃષ્ણ છે મોટા એના કરતા આ તો મોટા છે, જેમ કૃષ્ણ મોટા સર્વેથી આ તો વળી મોટા છે એથી, એવા છે. અને તરત મુક્તાનંદ સ્વામીને આ પડી ગઈ. પોતાના ગુરુમાં જે નિષ્ઠા હતી સ્વામીની જબરજસ્ત હતી. સ્વામીના જે કીર્તનો છે પદો છે સદગુરુ નિષ્ઠાના જબરજસ્ત છે મુક્તાનંદ સ્વામીના. એવા ગુરુદેવ રે ગોવિંદ સમજાન જો રે, મુક્તાનંદ કે છે રે. મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે, કહો સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી રે. એવા મુક્તાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામીની આ શ્રીજી મહારાજ પ્રત્યેનો જે ભાવ છે ને, એમાં એ ભગવાન છે એ તો બરાબર છે, પણ કદાચ ભગવાન ન હોત, હું એ કહેવા માગું છું કે કદાચ ભગવાન ન હોત તો કદાચ બીજાને કંઈક ફેર પડત, પણ મુક્તાનંદ સ્વામીને કોઈ ફેર ના પડત. એની નિષ્ઠા, એના જવાબ, આ ગાદી પર ભગવાન ના હોત અને નાનો છોકરો હોત ને તો એ સ્વામી એને જવાબ આ જ દેત, કારણ કે સ્વામીની સદગુરુ રામાનંદ સ્વામીમાં આંધળી નિષ્ઠા હતી. આંધળી નિષ્ઠા, વિશ્વાસ છે ને એ આંધળો હોય, વિશ્વાસ હંમેશા આંધળો હોય, અને આંખો ખુલે ને વિશ્વાસ જતો રહે. જ્યાં આંખો ખુલ્લી છે ત્યાં વિશ્વાસ ન હોય, વિશ્વાસ તો આંધળો હોય, વિશ્વાસને આંખો જ ન હોય, આંખો જ ન હોય. એવા મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રત્યેનો ભાવ શ્રીજી મહારાજને વિશે ઠાલવે છે. અમે આપને હાથ જોડીને કહીએ છીએ કે આપ અમને જેમ રાખશો તે પ્રમાણે અમે રહેશું. અમે અમારું આ શરીર આપને અર્પણ કરી દીધું છે, હવે અમે તેને પાછું લેવાના નથી. સ્વામી શું કહે છે? અમે અર્પણ કર્યું છે ને મહારાજ, હવે પાછું નહીં લઈએ. ગમે એવી કસની કરો ને તમે, ગમે એવા તાવી દો ને અમને, તો અમે પાછું નહીં લઈએ. જીવ તો એવો છે, હવારે કે હું તમારો, તમારે જેમ વર્તાવું એમ વર્તાવજો, જેમ કરાવો એમ કરાવજો,
અને હાંજ પડે જો થોડોક બીહમાં આવે ને તો હાંજ પડે શું કે મને કંઈ કહેવાનું નહીં, મને અડવાનું નહીં, જીવ આવો છે. જીવ ક્યારેય પણ મુક્તાનંદ સ્વામી ઉમરેઠની અંદર હરિભક્તોને કીધું કે હે હરિભક્તો, આ જીવ જન્મો જન્મથી ક્યારેય પણ પોતાનું ધાર્યું છોડીને ભગવાન કે કોઈ મોટા સંતના ધાર્યામાં વર્તી જ નથી શક્યો, એટલે તો ચક્કર ખાય છે. ભગવાન કે મોટા સંતના ધાર્યામાં જો એક જન્મ વર્તી ગયો હોત તો આ ચક્કર ખાતો ન હોત, પણ વર્ત્યો નથી સ્વામી, કે એના કારણે આ ભટકવું પડે છે. આ શરીર મહારાજને મુક્તાનંદ સ્વામી કહે છે અમે અર્પણ કર્યું, પાછું લેવાના નથી. આપની નજરમાં જેમ આવે તેમાં શરીરને કરો. આ શરીર હવે લેશ માત્ર પણ અમારું નથી. જો તેને અમે અમારું કહીએ તો અમે ખુવાર થઈ જઈએ. આપણે આવું અર્પણ કર્યું છે ભગવાનને, આપણું શરીર આપણો આત્મા મહારાજને અર્પણ કર્યો છે. જો અર્પણ કર્યો હોય તો એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. અંત્યના તેરમામાં એ મહારાજ આપણને હાથીએ બેસાડે તોય ભલે, ગધેડે બેસાડે તોય ભલે, એ મહારાજ આપણને હાર પહેરાવે તોય ભલે, ખાસડાનો હાર પહેરાવે તોય ભલે, એ મારા સ્તુતિ કરાવે તોય ભલે, નિંદા આપે તોય ભલે, પણ એ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. આવું જ્યારે થઈ જાય ત્યારે જીવનની અંદર ક્યારેય પણ આપણે નાખુશ ના હોઈએ, હંમેશા ખુશ હોઈએ કે મારા મહારાજની ઈચ્છા હોય થાય. અને આવું 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 જોવાનું મોટાના જીવનમાં મળે, જેને મહારાજ સાંગો પાંગ ધારી રાખેલા હોય ને એવા મહાપુરુષોના જીવનમાં આ બધું જોવા મળે, કે મહારાજની ઈચ્છામાં જીવતા હોય એવા ભગવાનના એકાંતિક ભક્તોના જીવનમાં જોવા મળે, કે એના એના માથે કેટલું દુઃખ આવ્યું હોય તો પણ એમ કે મહારાજની ઈચ્છા જેમ હોય એમ મહારાજની ઈચ્છામાં વર્તવું છે. જીય દેહ સબહી હે તુમારે, દેખે યામે કછુ ન હમારે, હમારે કહેવત તાલ ગજે હે, માયા કો બંધન દેખાયો એહી. અમારો આત્મા અને દેહ બધું આપનું જ છે, અમે દેખીએ વિચારીએ છીએ તેમાં અમારું કાંઈ જ નથી, તેને જ્યાં સુધી અમારું કહેવાય છે ત્યાં સુધી તેમાં માયાનું બંધન દેખાય છે. અહમ અને મમત્વ એ જ માયા છે, હું અને મારું એ જ માયા છે. સર્વસ્વ મહારાજનું માયાથી પર થઈ ગયા, હું જ મહારાજનો છું, મારું કાંઈ ક્યાંથી હોય, મારો આત્મા હું જે છું એ જ મહારાજનો છું, તો મારું હોય જ ક્યાંથી આ જગતમાં કશું, હું જ નથી તો મારું ક્યાંથી હોય, હું જ કોઈકનો છું, હું જ કોઈકની વસ્તુ છું. આત્મા દેહ બધું મહારાજનું જે કરી દે એને માયા ક્યારેય બંધન ન કરે. અહીંયા આગળ સ્વામી બહુ સરસ એક વાત કહે છે, અહંકાર અને સમર્પણ એ બે બાબત એક સાથે ક્યારેય નહીં રહે. હવે અમારે સમર્પિત થઈને એક આપની વાતને જ માનવી છે. બીજી વાત એટલે અહંકાર રાખીને અમે ઘણા દુઃખી થયા છીએ તે પણ આપે હવે બતાવ્યું જ છે. જીવ દુઃખી છે અહંકારથી, અહંકાર અને સમર્પણ બે ક્યારેય સાથે ન રહે. સમર્પણ થયેલો સદા સુખી, સમર્પણવાળા પાસે એક જ વિચાર હોય, યુઝ મી, હું ઉપયોગમાં આવવા માટે છું, હું મહારાજના ઉપયોગમાં, મોટા પુરુષોના ઉપયોગમાં, આ સત્સંગના સંતો ભક્તોના ઉપયોગમાં આવવા માટે છું, મારે આ સત્સંગની અંદરથી રાજીપા સિવાય બીજું કાંઈ મેળવવું નથી, અને સમર્પિત કહેવાય. જ્યાં સુધી રાજીપા સિવાયની બીજી કોઈ પણ ઈચ્છાથી આપણે કરીએ છીએ એ બધું જ અહંકારવાળું છે, એને માથે વિઘન છે, એને માથે વિઘન છે. પણ જ્યારે મહારાજને સમર્પિત થઈને, સત્સંગને સમર્પિત થઈને જે જે કરીએ એમાં અહંકાર ક્યારેય ન આવે. સમર્પણમાં અહંકાર નથી, કારણ કે સમર્પણવાળા પાસે એક જ લેંગ્વેજ હોય કે હું તો ઉપયોગમાં આવવા માટે છું. એને પ્રશ્ન જ ના હોય મારું આમ કેમ થયું, ન થયું, આ કર્યું ન કર્યું, ઉપયોગમાં આવવા માટે, ઉપયોગમાં આવવા માટે. એ ગરીબગત સભામાં બેઠા હતા, એને બહુ મોટું સભાની અંદર, એટલે એને બહુ 5-10 વર્ષ પહેલાં એ જે કોઈ જગ્યાએ સભા ચાલતી હતી એ સભાના સ્થાનની અંદર એને બહુ મોટું દાન કર્યું હશે. હવે 10 વર્ષ થયા હશે ને એ હરિભગત સભામાં જ બેઠા હતા,
એ સ્થાનની અંદર એ સ્થાનના બીજા આગળના વિકાસની બધી ત્યાં જાહેરાતો થતી હોય, બધું થતું હોય, એની અંદર ઓલા હરિભગતનું 10 વર્ષ પહેલાં એને બહુ મોટું દાન કરેલું છતાં પણ એનું નામ ક્યાંય ઉલ્લેખ ન થયું. એને કોઈક બીજા વ્યક્તિએ કીધું કે તમે તો બહુ મોટું દાન ધર્માદો બધું કરેલું જે તે સમયે, છતાં પણ તમારું નામ ક્યાંય નથી. અને ત્યારે ઓલા હરિભગતે જે જવાબ દીધો, એ હરિભગતે એમ કીધું, મેં નામ માટે દાન નહોતું કર્યું, મેં તો મારું તો જીવન ઉપયોગમાં આવવા માટે છે, મારી યાદને છોડવા માટે મેં કાંઈ નહોતું દીધું, મારી યાદને છોડવા માટે નહોતું દીધું, મેં તો મને ભૂલવા માટે દાન કર્યું હતું. હું મારી જાતને ભૂલી જઉં એ પ્રયાસમાં હું તો આગળ વધી રહ્યો છું, મને મારી જાતને યાદ કરાવવા માટેનો પ્રયત્ન ન કરશો. આને સાચી સમજણ કહેવાય, આને સાચું સમર્પણ કહેવાય. મારું આ રહી ગયું, મારું આમ થયું હતું, આ મારું નહોતું થયું, મારું અહીં નામ દેવાયું, મારું ન દેવાયું, શું ફેર પડ્યો, શું ફેર પડ્યો? રાખ થઈ જવાના, કાલે કાલે રાખ થઈ જવાના. કોઈ આપણને ઓળખવાનું નહીં આ જગતની અંદર. શું આપણી તકતીઓ પર ધૂળ ચડી જવાની, તકતીઓ લગાવેલી હશે તોય. ધૂળ જેટલું આપણો આ જીવન એક ધૂળ થઈ જવાનું છે. એને ક્યારેય પણ અહંકારની અંદર ન લઈ જવું. અહંકાર એટલે યાદ રાખો આપણા કિંમતી સમયની બરબાદી કરાવવાવાળો મોટો દુશ્મન, આપણી કિંમતી જિંદગીને વેડફી નાખવા માટેનો દુશ્મન એટલે અહંકાર. અને સમર્પણ એટલે આપણી જિંદગીને સાર્થક કરવા માટેનો પરમ મિત્ર. જેના જીવનમાં સમર્પણ ભાવ આવ્યો, બસ પૂરું થઈ ગયું. આજે લાલ લોયાધામ પરિવારની અંદર એવા કેટલા ભક્તો છે કે જેનું સમર્પણ તન મન અને ધનથી ભગવાન શ્રીહરિ પોતાના ચોપડામાં નોંધે છે, સંતો પોતાના હૃદયમાં નોંધે છે. એના નામ પણ છપાતા નથી, નામ પણ બોલાતા નથી, પરંતુ શ્રીજી મહારાજના હૃદયમાં હંમેશને માટેના નામ બોલાય છે. સમર્પણ, સમર્પણવાળો ભગવાનને ગમે છે, અહંકારવાળો ભગવાનને ગમતો નથી. અહંકારવાળાને ધક્કો કોક દિવસ લાગશે, આજે ફૂલાઈને ફરતો હશે, પણ એને જિંદગીમાં ક્યારેક, મહારાજે ત્યાં સુધી કીધું, મૃત્યુ સમયે અથવા મૃત્યુ સમય આડો રહ્યો હશે ત્યારે, અથવા મૃત્યુ પછી બીજો જન્મ ધરશે ત્યારે ધક્કો લાગશે. અહંકારી માટે તો શ્રીજી મહારાજે આવું લખ્યું છે, જન્મ પૂરો થયા પછી ધક્કો લાગશે. અને સમર્પણવાળાને કોઈ ધક્કો જ નહીં. સમર્પણવાળો હમાયેલો હોય એને હાનો ધક્કો લાગે, જે સમાઈ જાય એને ધક્કો ન લાગે. અહંકારવાળો જુદો રહે એટલે એને ધક્કો લાગે. સમર્પણવાળો કેવો હોય? સિદ્ધપુરની અંદર રોજકાના કાકાભાઈ શ્રીજી મહારાજની આરે હતા. મહારાજે ગરીબ બ્રાહ્મણને જોયો, તે મહારાજને થયું કે મારે આને ઘોડી દેવી છે, ઘોડી અર્પણ કરવી, દાન કરવું છે બ્રાહ્મણને. એટલે કાકાભાઈ જોડે ઘોડી હતી એટલે મહારાજ કે, કાકાભાઈ અમારે ઘોડી આ બ્રાહ્મણને દેવી છે, તો તમારી ઘોડી દો. એટલે કાકાભાઈની એ ઘોડી ઉપર એક કિંમતી શાલ હતી અને સાથે એક પૈસાની થેલી બાંધેલી હતી, કારણ કે મહારાજની આરે નીકળેલા એટલે ખર્ચી માટે કંઈક જોઈએ. એટલે મહારાજે કહ્યું, ઘોડી દો. એટલે કાકાભાઈએ સીધી લગામત દઈ દીધી મહારાજને, મહારાજ દઈ દો. મહારાજ કે, કાકાભાઈ આ શાલને થેલી તો લઈ લેવી હતી. મહારાજ તમે અર્પણ કરવાનો સંકલ્પ કર્યો અને જો હું વાર લગાડું, આ લગામ મેં તમને એટલે હાથમાં દઈ દીધી તરત કે તમે દઈ દો ને એટલે મને બીજો સંકલ્પ ના થાય, નહીં તો જો હું વાર લગાડું તો આ શાલ અને થેલી લેવાનો મને સંકલ્પ થાય. પણ મહારાજ તમે તો એમ કીધું કે આ ઘોડી મારે દઈ દેવી છે, એ ઘોડી ભેગા શાલને થેલી બંને હતી જ, એટલે મારાથી ન લેવાય, આ મહારાજ અર્પણ કરતો. મહારાજ રાજી થયા કે જો તો ખરા કાકાભાઈ કેટલા સજાગ છે, પોતાના મનનો પણ વિશ્વાસ નથી કરતા, મનનો પણ વિશ્વાસ નથી કરતા. સમર્પણ આવું હોય. ડભાનનો યજ્ઞ હતો, રોહિશાળાના લક્ષ્મીરામ ઓઝાને કંઈક સેવા કરવાની ઈચ્છા થઈ કે ડભાનના યજ્ઞમાં મારે કંઈક સેવા કરવી છે. મહારાજે કીધેલું કે અમારે આ મોટો યજ્ઞ કરવો છે, જેનાથી જે સેવા થાય એ કરજો. આ લક્ષ્મીરામ ઓઝાને એમ થયું કે મારે સેવા કરવી જ, પણ શું સેવા કરું, મારી પાસે કાંઈ છે નહીં. અને તે દિવસે એને પોતાના ઘરનું બધું અનાજ વેચીને 16 રૂપિયા આવ્યા. ખાવાનું અનાજ વેચી દીધું, 16 રૂપિયા લઈને શ્રીજી મહારાજ પાસે ડભાનમાં જાય. શ્રીજી મહારાજને બધા લોકો કોઈક 1000ની ભેટ મૂકે, કોઈ 5000ની ભેટ મૂકે, આવી મોટી મોટી ભેટો મૂકે, ત્યારે લક્ષ્મીરામ
ઓઝા ત્યાં જઈને શ્રીજી મહારાજ આગળ ગયા, મહારાજે લક્ષ્મીરામને પૂછ્યું, લક્ષ્મીરામ અમારી માટે કંઈ લાવ્યા યજ્ઞનો ખર્ચ પેટે કંઈક લાવ્યા છો? મહારાજ, લાવ્યો છું, 16 રૂપિયા છે મહારાજ. મહારાજ કે 16 રૂપિયા? હા, કેવી રીતે લાવ્યા? મહારાજ એ તો લાવ્યા, પણ કેવી રીતે લાવ્યા? મહારાજ ઘરનું જે બધું અનાજ હતું બધું વેચી દીધું. મહારાજ કે હું ખાશો? મહારાજ બ્રાહ્મણ છીએ, જગતની અંદર ગમે ને ભીખ માગીને ખાઈ લેશું, પણ મહારાજ અત્યારે આ યજ્ઞની અંદર મારી સેવા કામ લાગી જાય. શ્રીજી મહારાજ કે ડભાનનો યજ્ઞ હવે પૂરો થઈ જશે, રૂપિયા નહીં ખૂટે, 16 રૂપિયામાં રૂપિયા નહીં ખૂટે. સમર્પણ, સમર્પણ છે બહુ મોટી વાત છે. સમર્પણ જેવી કોઈ તાકાત નથી. આજે હું ઘણી વખત વાત કરું, આપણા લોયાધામ પરિવારની, આપણા રસોડાની અંદર બહેનો સેવા કરતા હોય, કેવડું સમર્પણ કહેવાય. આ કંઈ નાની સૂની વાત? આવા દેશની અંદર દર વીકે 200-300 માણસનું રાંધવું, આવા ઉત્સવ સમયે આવે ત્યારે વીકડેઝની અંદર આવીને સેવાઓ કરવી, એમાંય આ રસોડાની અંદર એટલી મોટી વ્યવસ્થાઓ પાછી નથી, એની વચ્ચે આ સેવા કરવી. અમે એક દિવસ શાક બનાવવા ખાલી જઈએ નીચે તો પણ લાગે કે આ આપણને કેટલી વાર લાગે. તો અહીં તો જમવાનું બનાવવાનું હોય ત્યારે 6-6, 10-10 આઈટમો બનાવવાની હોય, ત્યારે સ્ત્રી ભક્તો કેવી રીતે બનાવતા હશે, કેવી રીતે એનું મેનેજ કરતા હશે, રસોડું સંભાળવાળા કેમ કરતા હશે, એની કલ્પના થાય. અને ત્યારે અંતરમાંથી રાજીપો એને માગવો ન પડે, રાજીપો સરી પડે, ભગવાનના સંતો ભક્તો રાજી થઈ જાય. સમર્પણ છે ને, કોઈના નામના મેળવવા માટે નથી, કોઈના પગાર મળતા નથી, દરેક સેવા કરે છે, જે જે સેવા જે જે જગ્યાએ સમર્પિત થઈને કરે છે, જે જે જગ્યાએ સમર્પિત થઈને કરે છે. કોઈ હિસાબ કિતાબો સંભાળે છે, કોઈ બીજું રાખે છે, કોઈ આ ચિંતા કરે છે, કોઈ મેન્ટેનન્સની ચિંતા કરે છે, કોઈ સંતોને લાવા લઈ જવાની, વીકડેઝમાં ધક્કા ખાવાની ચિંતા કરે છે, આવી જાય છે એની ટાઈમ સેવામાં. સમર્પણ છે, એને કશું મળતું નથી, એના કોઈ દી નામ બોલાતા નથી, એનું કોઈ દિવસ મોટો હાર પહેરાવાતો નથી. મેં જોયું કે સમર્પણવાળાને કોઈ દિવસ નથી સ્ટેજ પર બોલાવાતો નથી, હાર પહેરાવાતો કાંઈ નહીં, છતાંય પણ એનો ઉત્સાહ એકનો એક. ત્યારે લાગે કે ભગવાનને રાજી કરવાનું જ આને તાન છે, ને ભગવાન રાજી થાય. એને અહંકાર નથી હોતો, એને અહંકાર નથી કે આમ નહીં આમ નહીં, અમારું આમ ના થયું તેમ ના થયું, કાંઈ ના હોય. અને ઓલો જે સમર્પણ વિનાનો હોય ને, એને તો 1000 પ્રશ્ન હોય. સમર્પણવાળા પાસે નો ક્વેશ્ચન અને અહંકારવાળા પાસે નો આન્સર. અહંકારવાળા પાસે આન્સર હોતો નથી અને સમર્પણવાળા પાસે ક્વેશ્ચન હોતો નથી. જેના જીવનમાં પ્રશ્ન છે, માની લો હું અહંકારી છું, આપણા જીવનમાં કોઈ પ્રશ્ન જ નહીં, કોઈ પ્રશ્ન નહીં કહેતા. જિજ્ઞાસાવાળો પ્રશ્ન હોય, કંઈક જાણવાની ઈચ્છા હોય સત્સંગનું, એ વાત નોખી છે, પરંતુ કેવા પ્રશ્નો? મારું આમ નથી, આ નથી થયું, ઓલું નથી થયું, આ કેમ હશે, ઓલું કેમ થયું, ઓલાનું કેમ થયું, આ બધાય પ્રશ્ન એ અહંકારના છે. સમર્પણવાળો સમાયેલો હોય એટલે એને પ્રશ્ન જ ન હોય, એને જીવનમાં એવું હોય જ નહીં મારું આમ કેમ થયું ન થયું, એને કશું અન્યાય કે ન્યાય કાંઈ હોય જ નહીં, પુરુષોત્તમ નારાયણની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. સમર્પણવાળો છે ને, એને કશું ના થાય. અને અહંકારવાળાને પ્રશ્નોનું આખું લિસ્ટ હોય, પ્રશ્નોનું લિસ્ટ હોય, 50-100 પ્રશ્ન લઈને ફરે, પાછો એને અહંકાર હોય કે મારા પ્રશ્નનો કોઈ જવાબ આપી ના શકે, પણ ક્યાંથી આપે? તું અહંકારનું પૂતળું છો, ક્યાંથી દે? કોઈ સમર્પણવાળાને જો મુક્તાનંદ સ્વામીને જિંદગીમાં કોઈ પ્રશ્ન થયો, ગોપાળાન સ્વામીને પ્રશ્ન થયો, પર્વતભાઈને પ્રશ્ન થયો, દાદા ખાચરને આ સત્સંગમાં કોઈ પ્રશ્ન થયો, લાડુબા જીવબાને કોઈ આ સત્સંગમાં પ્રશ્ન થયો, આજે એવા સમર્પિત મહાપુરુષો સંતો ભક્તો એને કોઈ પ્રશ્ન છે? આપણે અહંકારના પૂતળા હોઈએ માટે આપણી પાસે 1000 પ્રશ્ન હોય, અને એ પ્રશ્નો આપણી પાસે હોય એનો પણ પાછો આપણને કેફ ને અહંકાર હોય, એ તો કેટલી મૂર્ખામી કહેવાય. સમર્પણવાળા પાસે સમાધાન હોય, અહંકારવાળા પાસે ઝઘડો હોય. સમર્પણવાળા પાસે સમાઈ જવા માટેની, કોકના ઉપયોગમાં આવી જવા માટેની, આ સત્સંગની અંદર ઘસાઈ છૂટવા માટેની ભાવના હોય, અહંકારવાળાને સત્સંગની અંદર નડવાની ભાવના હોય. સમર્પણવાળાને હંમેશને માટે પુરુષોત્તમ નારાયણને વિશે બસ મારે લીન થઈ જવું છે, આવી જ ભાવના હોય. સમર્પણવાળાને એમ હોય કે મારા થકી બીજાના ઉપયોગમાં હું કેવી રીતે આવું, આવી જ ભાવના હોય. અને અહંકારવાળાને એમ હોય કે હું કેવી રીતે બીજાનો યુઝ કરી લો. આની ઉપરથી આપણા માનસને તપાસવું, આપણે સમર્પિત છીએ કે આપણે અહંકારવાળા છીએ, બેયનો તપાસ કરી
અહંકારના માર્ગેથી પાછા વળવું, સમર્પણના માર્ગ ઉપર ચડી જવું, જે માર્ગ ઉપર નથી બમ્પર, જે માર્ગ ઉપર નથી કોઈ પ્રકારનું અટવાવાનું, એક્સપ્રેસ વે. ગઈકાલ મેં કીધું ને એક્સપ્રેસ વે છે એમ, સમર્પણનો રસ્તો એક્સપ્રેસ વે જેવો છે, નો ક્વેશ્ચન. જ્યાં સુધી ક્વેશ્ચન થાય છે ત્યાં સુધી આપણે હજુ સમર્પિત થયા જ નથી ભગવાનને. મારા જીવનમાં આમ કેમ, આમ કેમ, આવું કેમ, આવું કેમ, ઓલું કેમ, આ બધા જ પ્રશ્નો અહંકારના છે. મુક્તાનંદ સ્વામી કહે છે, આપની આજ્ઞા તજીને જે ચાલ્યા તે બધા ખૂબ જ ફજેત થયા છે. સીતા અને લક્ષ્મણ જેવા અનુપમ ભક્તો પણ વચનભંગ થયા તો દુઃખના કૂવામાં પડ્યા હતા. બહુ બ્રહ્મા અને ઇન્દ્રાદિક દેવો, નારદજી વગેરે મુનિઓએ જ્યારે આપણું વચન તજી દીધું ત્યારે તેઓ ઘણા જ ફજેતને દુઃખી થયા હતા. તે આપે જ દેખાડ્યું છે. આપે પોતાની દૃષ્ટિ અમને આપીને અમારા જીવનના દોષ દેખાડ્યા છે. અમારી દૃષ્ટિથી અમે પોતાના દોષને ક્યારેય દેખી શકતા નથી. અમે તો અમને સદાય નિર્દોષ જ માનતા રહ્યા હતા. મુક્તાનંદ સ્વામી કહે છે, આપણને કહે છે, સ્વામી આવું કંઈ નહોતા માનતા. મુક્તાનંદ સ્વામી તો એમ કહેતા, મેં તો છીન છીન ગુનેગાર, હે મહારાજ આવું કહેતા, હું તો છું ગણી નગુની નાર, તોય તમારી રે. એ પરમહંસો તો મહારાજને એમ કહેતા, પણ આપણે બધા માની બેઠા હોઈએ છીએ કે હું સર્વથી નિર્દોષ, મારામાં કોઈ દોષ જ નહીં, હું નિર્દોષ છું, આવું આપણે માની બેઠા હોય છે અહંકારના કારણે. અહંકાર એક આપણા દોષ સૂજવા નથી દેતું. ઓહો, આપણે બીજાના દોષનું લિસ્ટ કરીને બેસી જઈએ, આનામાં આ દોષ, આનામાં આ દોષ, આનામાં આ દોષ, આનામાં આ દોષ. નથી ખબર એને પણ જણાવીએ કે તમને ખબર છે આમાં આ દોષ છે. પણ ક્યારેય આપણે કોઈને એમ કીધું કે મારામાં આટલા દોષ છે, હજુ મારામાં આટલા દોષ છે, હજુ ટળ્યા નથી. હારું, જિંદગીના 50 વર્ષ જતા રહ્યા, હજુ આટલું બાકી છે. ઓહો, જિંદગીના 40-40 વર્ષ જતા રહ્યા, હજુ આટલું બાકી છે, આવું નથી કહેતા. પણ કોઈનો દોષ એનું લિસ્ટ જોરદાર હોય, આપણી પાસે લિસ્ટ હોય, લિસ્ટ હોય દોષનું, એ દોષનું સંશોધન કરીને કમ્પ્લીટ કરીને રાખ્યું હોય પાછું. એમ કોઈને કહીએ ને કે આ દોષ છે તો પાછા એમ પણ કહીએ કે હું સાબિત કરી દઉં તમને. એમ કોઈ દિવસ પોતાનો દોષ સાબિત કરવા ક્યાંય મહેનત કરી છે? ક્યાંય પણ કોઈને એમ કીધું કે મારો આ દોષ છે, હું સાબિત કરી દઉં કે આ મારો દોષ છે, મારી પાસે મારા દોષના પ્રૂફ છે, એમ ક્યારેય થયું આપણને? એનું કારણ એ છે કે આપણે સમર્પિત સત્સંગને નથી થયા, એના કારણે આપણને આપણા દોષ સૂજતા નથી. આપણને પારકા દોષ સૂજે છે, અવિવેકી છીએ. પ્રથમનું 6ઠું, પ્રથમનું 16મું આ બધા વચનામૃતો વાંચીને આપણે આપણા અવિવેકને ટાળી આ સત્સંગમાં સમર્પિત થવું, પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટેના આપણા જિંદગીના શ્વાસને વાપરવા, બીજાના દોષને જોવા કરતાં ભગવાનની કૃપા ત્યારે જ થઈ જાણવી જ્યારે નિજ દોષ દર્શન થાય. ભગવાનની હરિકૃપા જબ હોય, નિજ દર્શન ત્યારે, નિજ દોષ દર્શન થયું એટલે માનવાનું ભગવાનની કૃપા મારી પર થઈ, પર દોષ દર્શન થયું એટલે માનવાનું કે ભગવાનનો કોપ મારી પર થયો, ભગવાનનો કોપ થયો, હવે હું મને ભગવાન મૂરખ બનાવવાનું કામ કરી રહ્યા છે. પણ જીવ કેવો છે, પર દોષ દર્શન થાય ને ત્યારે પોતાની જાતને બુદ્ધિવાળો માને છે, પોતાને બહુ મોટો સંશોધક ને ફિલોસોફર માને છે. અને નિજ દોષ દર્શન થાય ને, નિજ દોષ દર્શન થાય નહીં, નિજ ગુણ દર્શન થાય મૂર્ખામીમાં. તો મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ અમે તો સદાય અમને નિર્દોષ માનતા હતા, તમે અમને દોષ બતાવ્યા. આ સત્સંગ શું કરે છે, આ કથા વાર્તા શું કરે છે, અરીસો છે, આપણને આપણા દોષ બતાવે છે. વિચારો અંતરમાં ઉતરીને આપણે આપણા દોષ કોઈ આગળ કેટલી વખત કીધા એના કરતાં આપણે પારકા દોષ બીજા આગળ કેટલી વાર રજૂ કર્યા છે. હું મારા અંતરમાં, તમે તમારા અંતરમાં વિચારો, પારકા દોષ આપણે બીજાને કેટલી વાર બતાવ્યા છે. પોતાના દોષ કોઈક જગ્યાએ ટળે એવી જગ્યાએ પણ નથી કીધા. અને પારકા દોષ બતાવવામાં, વાગોળવામાં એના કેટલો સમય આપણો બગાડ્યો છે, આનું જો એનાલિસિસ આપણા જીવન ઉપર કરીશું તો સાચો રસ્તો મળશે. હું એટલા માટે આ કથા વાર્તા દરમિયાન આ ટકોર કર્યા કરું છું, કારણ કે મારો અને તમારો આત્મા રખે આપણે એવા કેપમાં બ્રહ્મમાં ન રહીએ કે વાતો કરીને વાતો સાંભળી એટલે કામ પૂરું થઈ ગયું. એ ભ્રમ ભાંગે એના માટે હું વારે વારે આ અથડો મારું છું, કે મને તમને એવો ભ્રમ ન થઈ જાય કે બસ આપણે થોડું ઘણું કરી લીધું, તપ કરી લીધું, થોડું ભજન કરી લીધું, 5 માળા કરી લીધી, એકાદશીનો ઉપવાસ કરી લીધો, 2 કલાક ધૂન કરી લીધી, કલાક કથા સાંભળી લીધી, કામ પૂરું થઈ ગયું.
આપણા સહજ જીવનના એંગલો બદલાવા જોઈએ, આપણા સહજ જીવનની વૃત્તિઓ બદલાવી જોઈએ, આપણા સહજ જીવન, આપણું સાહજિક જીવન આધ્યાત્મિકની ઊંચાઈ ઉપર ચાલવું જોઈએ. ખાલી વાતો કરીએ અને વાતો સાંભળીએ એ પૂરતા બહુ સુંદર મજાના પોપટિયા જ્ઞાનથી રાજી થવા જેવું નથી. આપણા જીવનના શ્વાસ પ્રત્યેક શ્વાસ બનવા જોઈએ, પ્રત્યેક શ્વાસ આપણો જીવનનો પ્રત્યેક શ્વાસ શાસ્ત્ર બનવું જોઈએ, આપણા જીવનનો પ્રત્યેક શ્વાસ સમર્પણ બનવું જોઈએ, તો પછી જીવનની અંદર કંઈક કેફ મુક્તાનંદ સ્વામી જેવો ચડશે. આગળ મુક્તાનંદ સ્વામી કહે છે, જે મનુષ્ય અહંકારથી પોતાનું ધાર્યું કરે છે તો તે બધા દોષ જીવને જ લાગે છે, પણ સમર્પણના ભાવથી પરમેશ્વરના વચન પ્રમાણે જે વર્તે છે તે તો નિર્દોષ રહે છે. અહંકારી વ્યક્તિ શું કરે? પોતાનું બધું ધાર્યું કરે. ગુણાદિતાનંદ સ્વામી વખતે સંતોને રાત્રે જાગવાનો પેલા વારા કરેલા. અમે સંતો હોઈએ ને, જાજા સંતો ભેગા થઈએ તો રોટલીના વારા હોય, કોઈકને ભાત દાળ બનાવવાનો વારો હોય, કોઈને ફરસાન મિષ્ટાન વારો હોય, કોઈને પીરસવાનો વારો હોય, કોઈને રોજ આખો હોલ કચરાપોતું કરી દેવાનો વારો હોય. સંતોના વારા હોય અલગ અલગ બધાય સેવાના, એટલે દરેક સંતોને બીજો ભજનનો બધો ટાઈમ મળી રહે. એમાં રાત્રે જાગવાનો વારો, હવે ખેતીવાડી હોય કાંઈ હોય તો રાત્રે જાગરણ કરીને બધું કરવું પડે. તે સ્વામીએ કીધું એક સાધુરામને કે આજે તમારો જાગવાનો વારો તમે રાખો ને આજ જાગો. ભલા કે મને એ જાગવા વગર ફાવે નહીં, બીજા કોઈ નિમિત્તે દેજો, અને મારે દિવસે કામ હોય તો કહેવાનું, રાતનું મને નહીં કહેવાનું, એમ કરીને સ્વામી પાસેથી જતો રહ્યો. હવે મોટા પુરુષોને તો શું, અહંકારી જીવ હોય તો મોટા પુરુષોને શું, મોટા પુરુષો બે હાથ જ જોડે. સારું ભાઈ, કંઈ વાંધો નહીં, બીજાને કહેશું, હાલો ને તમારથી ના થાય તો. બીજાને કીધું, ઓલા જે કહીને ગયા ને મહારાજની ઈચ્છા તેને વીછી કરડ્યો, વીછી કરડ્યો, આખી રાત જાગ્યો પથારે, હોંકારે હોંકારે બોલાવી દીધા, આખી રાત જાગ્યો. એવો ઠાકોરિયો વીછી કરડેલો ને, આખી રાત જાગ્યો, સાધુના વચને એક કલાક ન જગાઈને વીછી કરડવાથી આખી રાત જગાઈ. આ જીવ મનનું ધાર્યું જો મૂકી દે ને તો ઓહો. સ્વામીએ વાતોમાં કીધું, ભગવાનના સંતની આગળ મનનું ધાર્યું મૂકવું એ જ નિર્ગુણપણું, અને મનનું ધાર્યું કરવું એ જ સગુણપણું. આપણે મનનું ધાર્યું જીવનમાં કેટલી વાર મૂક્યું છે? જેટલી વાર મૂક્યું હશે એટલું સુખ થયું હશે, અને જેટલી વાર નથી મૂક્યું એટલી જ વાર દુઃખ થયું હશે. મનનું ધાર્યું મૂકી દેવું, કોઈક જગ્યા, એક જગ્યા તો એવી રાખવી કે જ્યાં મનનું ધાર્યું મૂકીએ. આપણે બધી જ જગ્યાએ મનનું ધાર્યું કરીએ, પણ એક જગ્યા તો એવી રાખવી કે જ્યાં મનનું ધાર્યું મૂકી દઈએ. એક પાત્ર તો એવું હોવું જોઈએ કે જે જગ્યાએ આપણે બધું છોડી દઈએ. આપણા જીવનમાં કોઈ પાત્ર જ ના હોય, આપણે જ બધું બધું જાણે, આપણે જ જાણકાર, આપણે જ સાહુકાર, આપણે જ બુદ્ધિવાળા, આપણે જ નિર્ણય કરીએ સાચો જ હોય. આવી આપણી માન્યતા અહંકારના કારણે, એટલા અહંકારી હોઈએ, એટલા અહંકારી હોઈએ એના કારણે આપણને એવા વિચારો આવે. ભગવાનના કેટલા બધા ભક્તો, કેટલા બધા ભક્તો એવા છે, પોતે ગમે એવો ફાયદો જોયો હોય પણ ગુરુજીને પૂછે ને ગુરુજી ના પાડે, તરત પડતું મૂકી દે, પડતું મૂકી દે, પડતું મૂકી દે, સુખી થાય. આપણું મનનું ધાર્યું ક્યારેય પણ ન કરાય. આ સત્સંગની અંદર આપણે મનનું ધાર્યું મૂકવા આવ્યા છે, મનનું ધાર્યું કરવા નથી આવ્યા. મુક્તાનંદ સ્વામીના વચન સાંભળીને શ્રીહરિએ કહ્યું, સાક્ષાત લક્ષ્મીજી જે ગુણોને પ્રાપ્ત કરવા ચાહે છે તે ગુણોને તમે અત્યારે પ્રાપ્ત કરી લીધા છે. બોલો, લક્ષ્મીજી જે ગુણોને ચાહે છે એ તમે પ્રાપ્ત કરી લીધા છે, લક્ષ્મીજીથી પણ તમે અધિક છો. યદ્યપિ વાસ દિયો મે ઉર પર સંત સમ નહીં સોઈ. લક્ષ્મીજીને ભગવાન કે મેં હૃદયમાં સ્થાન આપ્યું છે તો પણ મારા સાધુ સમાન નથી. કેવા સાધુ? મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, આવા સાધુ જે લક્ષ્મીજીથી પણ અધિક છે. સોજિત્રાનો એક બ્રાહ્મણ હતો, તે બ્રાહ્મણ છે ને જોડેના સંબંધીઓ રે વરતાલની બાજુમાં, ત્યાં ગયેલો. તે જોડેના સંબંધીઓ, તે આ બ્રાહ્મણને કંઈ મહારાજનું તો કાંઈ હતો નહીં મહિમા, પણ એને એવી ખબર કે સ્વામીને એને લક્ષ્મી અને દેવ પધરાવ્યા છે, એટલે એને એના સંબંધીઓને કીધું કે આ વરતાલમાં કંઈ લક્ષ્મી અને દેવ પધરાય છે સ્વામીને. એને તો કે આ તો મારે દર્શને જ આવવું છે, ભલે જાજો. અને ત્યાં છે ને રઘુવીરજી મહારાજ છે વરતાલમાં, એ રઘુવીરજી મહારાજના દર્શન કરી આવજો, કે ભેગા તમે લક્ષ્મીના દર્શન કરો ને રઘુવીર. હરિકૃષ્ણ મહારાજનો એને કાંઈ મહિમા એટલો હતો નહીં. વરતાલ આવ્યો,
લક્ષ્મી એના દર્શન કર્યા, બીજા દેવો બધાના દર્શન કરીને હેઠો પગથિયે ઉતરતો હતો. એને કોઈને પૂછ્યું કે આ રઘુવીરજી મહારાજ ક્યાં મળે? રઘુવીરજી મહારાજ અહીં ઓલા બંગલે મળશે. કે રઘુવીરજી મહારાજ કઈ જાતિના? ઓલા કે બ્રાહ્મણ. આ કે હું બ્રાહ્મણ ને એ બ્રાહ્મણ, હાલો ને હવે બ્રાહ્મણનો એને હું દર્શન કરવાના? કે હું બ્રાહ્મણ એ બ્રાહ્મણ. તો જોડ પાછો આવી ગયો. તે ઓલા સંબંધીઓ કે ભાઈ લક્ષ્મીન દેવના દર્શન કરીને આવે? હા. રઘુવીરજી મહારાજના કર્યા? તો કે ના. કેમ? તો કે હું બ્રાહ્મણ ને એ બ્રાહ્મણ, હું ફેર પડે? આપણે બધા બ્રાહ્મણ બ્રાહ્મણ તો હરખા જ કહેવાઈએ ને. અરે ભાઈ કરવા જેવા હતા દર્શન, કાંઈ નહીં કે મને તો એમાં કંઈ લાગ્યું નહીં, હું બ્રાહ્મણ એ બ્રાહ્મણ એમ કરતો કરતો હોઈ ગયો. તે રાત્રે રામચંદ્રજીએ દર્શન દીધા. પેલા સંબંધીઓએ કીધેલું એને કે રામચંદ્રજીનો અવતાર છે, હવે જોયા કે બ્રાહ્મણ બ્રાહ્મણને હું દર્શન એમ કરી હોઈ ગયો. આજે રાત્રે રામચંદ્રજીએ દર્શન દીધા. રામચંદ્રજી એટલું બોલ્યા, તું બ્રાહ્મણ ને અમે બ્રાહ્મણ. એ રામચંદ્રનો ઉપાસક હતો એટલે લક્ષ્મીના દર્શન કરવા એટલે ગયેલો. રામચંદ્રજી એટલું બોલ્યા, તું બ્રાહ્મણ ને અમે બ્રાહ્મણ. તે આમ જાગી ગયો અડધી રાતે. હારું આમ કેમ થાય છે કે પાછો આમ આંખ બંધ કરે, રામચંદ્રજીના દર્શન થાય, તું બ્રાહ્મણ ને અમે બ્રાહ્મણ. એટલે આને લાઈટ થઈ ગઈ કે આ 100% મને કંઈક તકલીફ થઈ ગઈ, ઓલું રઘુવીરજીના દર્શન કર્યા નહીં ને, એટલે આ રામચંદ્રજી આવ્યા. કાલે જઈ આવું હવાર દર્શન. તે હવારની અંદર ચાલવા જોડથી ચાલ્યો તે આગળ રામચંદ્રની મૂર્તિ દેખાય અને પાછળ એવો એવો હાલે. હવે લક્ષ્મીના દર્શન પડતા મૂકીને સીધો રઘુવીરજી મહારાજ પાસે ગયો. કે રઘુવીરજી મહારાજ પાસે ગયો ત્યાં રામચંદ્રજી આમ આગળ દેખાય, રઘુવીરજી બેઠા હતા અને આ બ્રાહ્મણ ત્યાં પહોંચ્યો. રામચંદ્રજી રઘુવીરજીમાં લીન થઈ ગયા અને ત્યારે પછી રઘુવીરજી મહારાજના ચરણમાં પડીને કે હું બ્રાહ્મણ ને તમે બ્રાહ્મણ, મારી ભૂલ થઈ ગઈ હતી. આવું થાય, આ બધું મન ધાર્યું કરવાથી થાય, નહીં તો કીધું તું દર્શન કરી આવજો. પણ એવું જીવ આવું કેટલી વખત, આવા તો કેટલા જન્મો ખોઈ નાખ્યા છે. આને તો વળી હવાર પડી ગયું, નહીં તો કેટલાના હવાર છે ને 5 જન્મે ને 10 જન્મે ને 100 જન્મે ને 500 જન્મે પડે. આ સત્સંગની અંદર મોટા મોટા પુરુષો પૂર્વે આવી ગયા, આજે છે ને ભવિષ્યમાં હશે. પણ જીવ હંમેશા એવો અવડો આલ્યો, એવો અવડો આલ્યો, એવો અવડો આલ્યો, તે એના કારણે કાં તો 1 જન્મ, 5 જન્મ, 500 જન્મ, 5000 જન્મે એકવાર હવાર પડ્યું હોય. આપણે આમ જેમ ભેગા થઈને ભજન કરીએ છીએ ને, આ હવાર 5000 5 કરોડ જન્મે પડ્યું હોય અને પછી પાછું જો એમાં આડું અવડું કાંઈક નીકળી જઈએ તો ફરી પાછા કરોડો જન્મે હવાર જેદી પડે તેદી ખરું. એવું કીધું મહારાજે. મહારાજ કે રઝળતા રઝળતા ફળ ઉદય થશે, તેદી પાછું થશે. માટે આ વખતે જે હવાર પડ્યું છે ને એનો બરાબર લાભ લઈ લેવો. આ સવાર પડ્યું છે આપણી માટે, કલ્યાણ લેવા માટેનું સવાર પડ્યું છે. અત્યાર મધ્યાહન સૂર્ય તપે છે, આવો યુગ, આવો સમય, આવા આવી વાતો, આ ભગવાન, આ સાધુ, આ બધું હતું જ નહીં, આપણને મળી ગયું આ યુગની અંદર. આ તો સુવર્ણ યુગ, આપણી માટે બ્રહ્મયુગ છે. માટે બરાબર ખંતથી મંડીને છેલ્લો જન્મ કરવા પાછળ દોડવું. મુક્તાનંદ સ્વામીના વચન સાંભળીને શ્રીહરિએ કહ્યું, સાક્ષાત લક્ષ્મીજી જે ગુણોને પ્રાપ્ત કરવા ચાહે છે એ ગુણોને તમે અત્યારે પ્રાપ્ત કરી લીધા. મનુષ્ય જ્યાં સુધી અહમભાવથી પોતાનું ધાર્યું કરે છે ત્યાં સુધી તેમાંથી જીવભાવ જતો નથી, અને જ્યારે તે પરમેશ્વરના વચન પ્રમાણે ચાલવા લાગે ત્યારે તેનો જીવભાવ ટળે છે. તેમાં પરમેશ્વરના બધા સદગુણ આવીને રહે છે. જેવું મહારાજનું વચન માનીએ એટલે ભગવાનના ગુણોનો નિવાસ આપણી અંદર થઈ જાય, પરમાત્મા આપણી અંદર આવી જાય. આંખમાં જોવાળા ભગવાન થઈ જાય, જીભમાં બોલવાળા ભગવાન થઈ જાય. જ્યારે તેમાં પરમેશ્વરના ગુણો આવે છે ત્યારે તે અત્યંત પ્રતાપી થઈ જાય છે. પછી પુરુષ અને પ્રકૃતિ સુધીના બધા જ લોકના સુખોને તે પુરુષ હડાહર ઝેર જેવા સમજે છે. તે દેહ નિર્વાહ તો સહજ સ્વભાવે કરતો રહે, પોતાના શરીરનું જતન કરે નહીં. તે સૌથી અધિક માલ પરમેશ્વરમાં જ છે એમ માને. તે ભક્ત પરમેશ્વર સિવાયના જેટલા સુખ ભોગ કહેવાય છે તેને મહાભયાનક દુઃખ માને છે. આવા આપણે જે દિવસે થશું ને આવું આપણને દેખાશે. પરમેશ્વર સિવાયના જેટલા સુખ ભોગ કહેવાય છે એ બધા મહાભયાનક દુઃખ માને છે. આવી સમજણ આપણી જે દિવસે થાય તે દિવસે માનવાનું કે સત્સંગ આવે બરાબર કરી લીધો છે, એકદમ એક્ઝેક્ટ ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. આવો જે હોય તે સાચો પરમેશ્વરનો ભક્ત ગણાય, તે સિવાયના બીજા બધા કાચા ગણાય. આપણે કાચા પાકા હવ હવના હૃદયમાં નક્કી કરી લેજો રાત્રે હૂતા પહેલાં. તમને તે વાત જાણવામાં આવી છે માટે હવે તમે પરમેશ્વરના કૃપાપાત્ર થયા છો.
જે થોડા પુણ્યવાળા છે તે બધાને ક્યારેય આ વાતની ગમ પડતી નથી, પરમેશ્વર સિવાય બીજે માલ નથી એ વાતની ગમ થોડા પુણ્યવાળાને પડતી નથી, અધિક પુણ્યવાળાને પડે છે. સૌ એક જ સત્સંગ કરે છે. કરત હે સબ એક સતસંગા, ખપ સમ વૃદ્ધિ પાવત અંગા, હમકો મિલે હે અબ જો આઈ, તામે માઈક ગુણ જો રહાઈ, તામે માઈક ગુણ જો રહાઈ. સૌ એક જ સત્સંગ કરે છે, પણ જેવો ખપ હોય તેવું અંગ વધે છે. આપણે નહીં ખેતરમાં કંઈક વાવીએ તો ઘણા છોડ છે ને બહુ વહેલા મોટા થઈ જાય, અને ઘણા કેટલા ને એટલા જ રહે, અને ઘણા હુકાઈ જાય. એમાં સત્સંગ તો બધા એ ખરખો જ કરે છે. આ ખેતરમાં હું વવાયો છું, તમે વવાયા છો, કેટલાય વવાયા છીએ સત્સંગરૂપી ખેતરમાં. પણ જેવો ખપ હોય એવું અંગ વૃદ્ધિ પામે, ઘણાને એવું થાય. અને આ સત્સંગ એવો જોરદાર છે ને, બીજ આંબાનું હોય બે વર્ષ સુધી આંબો દેખાય, અને જો ધ્યાન ના રાખે ને, ધ્યાન જો ના રાખે તો આંબા ઉપર થોરિયો જ ચડી જાય. બે વર્ષ સુધી આંબો હતો, આપણને એવો વિશ્વાસ હતો કે 5 વર્ષે કેરી આવશે, તે 5 વર્ષે કાંટા મળે તમને, એવું થાય. એવી વિચિત્રતા છે સત્સંગમાં. આખો ફેલ થઈ જાય, આખું આંબો ટળી જાય, ઉપર સીધો બાવળિયો ચાલુ થઈ જાય, એવું થાય. લીમડોય ચાલુ થઈ જાય, શેરડી હોય આપણને લાગે ગળી જ થશે વર્ષ પછી, સમજ્યા, 6-8 મહિના પછી આમ તમને શેરડી હોય, ને શેરડીની ઉપર કંઈક બીજું નીકળે. આ સત્સંગારો એવો છે. એટલે આની અંદર ખપ રાખીને જો મંડે ને તો આંબાનો આંબો રહે, સમજ્યા ને, નહીં તો કેરીની જગ્યાએ કાંટાય આવે. આ સત્સંગ એવો છે, ખપ જો ખરેખરો રાખે તો સાચા રહેવાય, ભગવાનના ભગત સાચા રહેવાય, ભગવાનના સાધુ સાચા રહેવાય, નહીં તો ટળી જવાય. અત્યારે જે મમુક્ષુઓ આવીને અમારી સાથે રહે છે તેમાં જે કાંઈ માયાના દોષ રહ્યા હશે તેનાથી તેમને શુદ્ધ કરવા છે, કે તેઓ ફરીવાર ક્યારેય માયાના દોષને લીધે અશુદ્ધ થાય જ નહીં. મહારાજનો નિર્ધાર છે. મધ્યનું 45મું વચનામૃત, મહારાજ કે તમે સર્વે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. હવે આટલું તો ભગવાન નક્કી કરે છે કે આપણે આમ કસર નથી રહેવા દેવી. હવે ભગવાનનો સંકલ્પ કોઈ દી ખોટો થાય તોય આપણે કેટલા બધા સમર્થ હોઈશું કે ભગવાનનો સંકલ્પ એ ખોટો કરી નાખીએ. મહારાજે નક્કી કર્યું છે કે આપણામાં કસર નથી રહેવા દેવી, તોય આપણે એવા કેવા લખન રાખતા હોઈશું કે મહારાજને આપણી અંદર તલ માત્ર કસર નથી રહેવા દેવી, તોય કસરો આપણે રાખીને બેહીએ. કારણ કે ખપ ઓછો, ખપ નહીં, ગરજ નહીં એના કારણે. જો ખપ હોય તો ચોખ્ખો થયા વિના રહે જ નહીં. મહારાજ આટલું નક્કી કરે પછી મહારાજનો સંકલ્પ તો કોઈ દી ખોટો થાય જ નહીં. મહારાજે પ્રથમના 57માં કીધું, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરે તેનો અભાવ ન આવે ત્યાં સુધી હજુ સાચો ખપ જ ના કહેવાય. કયો સ્વભાવ અંતરાય કરે છે? સત્સંગની અંદર અંતરાય કરે. અંતરાય કર્યું કોને કહેવાય? ભગવાનનું સુખ આપણું લઈ લે એ સ્વભાવ. ભગવાનનું સુખ ના આવવા દે, ભગવાનના સંતો ભક્તોનું સુખ ના આવવા દે, આ સુખ ના આવવા દે. સત્સંગની દિવ્યતા આપણા જીવનમાંથી હની નાખે. સત્સંગની જે આપણી દિવ્ય દ્રષ્ટિ હોય ભગવાન પ્રત્યેની, મોટા પુરુષો પ્રત્યેની, સંતો પ્રત્યેની, ભક્તો પ્રત્યેની, એ જે હની નાખે, આપણને હાવ લુખ્ખા કરી દે સત્સંગની અંદર, એ બધું જે છે એ ખતરનાક વસ્તુ, પોઈઝન. એ ખપ જેટલો ઓછો છે એના કારણે એવી વાતો, એવી વસ્તુઓ જીવમાં પેસી જાય. દોષને લીધે અશુદ્ધ થાય જ નહીં, અમારો તો આવો સિદ્ધાંત છે, અને તેને માટે જ અમે વારંવાર કેટલાક પ્રકરણ ફેરવતા રહીએ છીએ. મહારાજ કે આ કસર ના રહે ને એટલા બધા પ્રકરણ ફેરવીએ છીએ. પણ હવે ખોડી ખોડીને ખોડ્યું, ખરા ખપવાળાની ખોટ, જેને ન જોઈએ જાળવ્યા, સુની સમજે સીધું સોટ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે આ સત્સંગમાં જેને જાળવવા ના પડે અને તમે ગમે એવું કડવું કહો તોય સીધું જ લે, એવા તો ખપવાળા બહુ ઓછા મળે. ખોડી ખોડીને ખોડ્યું, ખરા ખપવાળાની ખોટ. ખરો ખપવાળો હોય ને એની બહુ ખોટ છે. હાચવા પડે કાચના ઠાંબડા જેવા. કાચનું ઠાંબડું હોય ને, જોજો જોજો તૂટી ના જાય. આમ ઉપાડીએ ને આપણે કાચનું, આમ વાસણ આમ કાઢીએ ને શોકેસમાંથી આમ કાઢતા હોય તો જોજો જોજો તમે જોજો. પછી આમ નીચે મૂકીએ ને જોજો, હા ટેબલ પરથી પડી ના જાય.
પછી એમાં કંઈક ભરવું હોય ને, જ્યુસ કે કોઈને આપવા ભરવું હોય ને, જોજો ધીરે રહીને ભરજો, એઠોણા પડી જાય. પછી કોઈને દેવા જાય ને, જોજો જોજો જોજો, ધ્યાન રાખજો, એની આખી જિંદગી જોજો જોજો થાય. આ ખપ વિનાના જીવ મળે ને ત્યાં આમ શોકેસમાંથી, એને શોકેસમાં જ મુકાય, આમ દેખાડાય કોકને, જો આ છે, એને ક્યાંય તમારે બહાર ના કઢાય, બહાર કાઢો ને ક્યાંક ભાંગી જાય એમ છે ને, શોકેસના કાચ જેવા ના થવું. ખપવાળો હોય ને, લોઢા જેવો હોય, સોના જેવો હોય, એને ગમે એટલો પછાડ નાખો ને તો એ એમ જ પડે. અને ખપ વિનાનો કાચના વાસણ જેવો હોય, થોડુંક કંઈક સાંભળ્યું, થોડુંક કંઈ જોયું, થોડુંક કંઈક આવ્યું, તરત ભાંગીને ભૂકો, કારણ કે ખપ નથી. આ દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈ છેલ્લો જન્મ કરવા માટેની, એમાં કંઈ બીજા પ્રશ્નો હોતા હશે? એ ગરીબગત વર્ષો પહેલાં ખરેખરા વચનાવતના જ્ઞાનીને બધું જ વર્તાલમાં આમ ગુરુજી કંઈ ગાડી લઈને ઊભા હશે ને નીકળી ગયા, એ દંડવટ કરતા હતા, અને ગુરુજીને કાચ ચડાવીને ગુરુજીને ખ્યાલ નહીં હોય જે, પણ નીકળી ગયા, સત્સંગમાંથી ગયા, સત્સંગમાંથી જ ગયા કે અમારી કિંમત નહીં તો પછી શું રહેવાનું. બોલો, અરે ભાઈ, આપણે દંડવટ ભાવથી કર્યા, ભગવાનને કર્યા, કોઈ સંતને કર્યા, કોઈ ભક્તને કર્યા, એને જોયું ન જોયું આપણો ભાવ તો પહોંચી ગયું. પણ ખપ એવી વસ્તુ છે ને, એ ટાઈમે જ ખબર પડે કે આને ખપ કેટલો છે, નહીં તો આંકડાના તૂરની જેમ સત્સંગ ઉડી જાય, મહિમા ઉડી જાય, દિવ્ય ભાવ ઉડી જાય, ખપ નથી. એટલે અમે સત્સંગમાં જે ફરીએ છીએ તે પણ આટલી વાત સમજાવવાને માટે ફરીએ છીએ, જે અનંત સાધન શાસ્ત્રમાં કયા છે તે પણ આટલી વાત શીખવાને માટે જ કયા છે. શ્રીહરિ આટલી વાત કહીને પછી બોલ્યા, હવે આપણે ભૂજ જવું છે, આપણે કચ્છ દેશ દેખવો છે, એવી વાત પ્રસિદ્ધ કરી સુજાન ઘનશ્યામ શ્રીહરિ ગઢપુરમાં 10 દિવસ રહ્યા. ત્યાંથી ચાલતા થયા ખંભાળા ગામ આવ્યા. માચા ખાચર, અલૈયા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, વેલા ખાચર, માત્રા દાદલ, વિસામન ખાચર, નાન ખાચર, અમરા પટગીર ને રાઠોડ દાદલે 10 દરબારો મુકુંદાનંદ અને જયાનંદ એ 2 વર્ણ્યો સાથે લીધા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શક્તિશાળી નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સંતદાસજી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આત્માનંદ સ્વામીએ 10-11 સંતોને સાથે લીધા હતા. પાર્ષદ ડુંગરજી, ઉમાભાઈ, નાથજી, હીરાભાઈ, અખેરાજ, ઉકરડા ભગત, કાળાભાઈ, અલૈયા ભક્ત, મૂળજી વગેરે 10 શસ્ત્રધારી પાર્ષદોને સાથે લીધા. શરીર ખંભાળા ગયા એટલે ત્યાંના વિચક્ષણ દરબાર મોકા ખાચર અને માનસ્યા ખાચર સન્મુખ આવ્યા. મહારાજ ખંભાળા પહોંચ્યા છે, ભુજ જવા માટે નીકળ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના પંચમપુરમાં સુંદરજીભાઈનો પત્ર આવવાથી શ્રીહરિ ભુજ જવા નીકળ્યા અને ખંભાળા આવ્યા. એ નામે 5મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની